જોઈ શકો છો કે રસોડા જમવાનું આ રીતે શેષ નાગ ને સંખ્યામાં જે આઈટમ છે અર્ધનારી શિવ સ્વરૂપ વિધમાં જે ભક્તોને આશીર્વાદ આપે છે. દોસ્તો આપણે અગાઉ વિડીયો જે બનાવ્યો હતો તે રસોડાનો બનાવતો અને અત્યારે જે 3001 દીકરીના લગ્ન છે અને અંદર પ્રસાદની જે લોકો જમી રહ્યા છે તે આપણે જોવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો અહીંયા આપ જોઈ શકો છો કે રસોડાની જે બહારની સાઈડમાં જે એમ પ્રતિમા છે, બહુ સુંદર રીતે ભોળાનાથની પ્રતિમા છે. વિડીયોમાં રહેજો, આપણે જોવા જઈએ. દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંયા જે શેષનાગ ને જોરદાર શેષનાગ છે, ભોળાનાથ છે, ડમરું વગાડે છે અને જે હાલે છે એવી રીતની પ્રતિમા અહીંયા ગોઠવેલી છે. દોસ્તો આ છે ભક્તોને દર્શન આપવા માટે અર્ધનારી શિવ સ્વરૂપ લીધું હતું. એ અર્ધનારી સ્વરૂપમાં શિવજીની પ્રતિમા છે અને આ છે બહુસરમાં જે ભક્તોને આશીર્વાદ આપે છે. બહુસરામાં જે પ્રતિમા છે આપ જોઈ શકો છો કે અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો પ્રસાદી લેવા જઈ રહ્યા છે. ભાઈઓ અને બહેનોના વિભાગ અલગ છે, પહેલો વિભાગ બહેનોનો છે અને બીજો વિભાગ છે ભાઈઓનો છે. તો બધા અલગ અલગ ગ્રાઉન્ડમાં બધા અલગ અલગ કાઉન્ટરમાં વિભાગમાં બધા ભાઈઓ પ્રસાદી લેવા માટે જાય છે. વિડીયોમાં રહેજો, મજા આવશે. તો અહીંયા દોસ્તો આપ જોઈ શકો છો કે બહુ લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયા પ્રસાદ લઈ રહી છે અને આપણે પણ પ્રસાદ લેવા જવાનો છે. દોસ્તો આ પૂરું આયોજન છે, 800-900 વીઘામાં પૂરું આયોજન છે. જે લગ્ન વિધિના મંડપ છે તે પણ આવી જાય, સપ્તાહ છે તે પણ આવી જાય અને ભોજન સમારોહ છે તે પણ આવી જાય છે. દોસ્તો આપ જોઈ શકો છો કે જે લોકો બધા છે તે પ્રસાદ લેવા અત્યારે અહીંયા આવી ગયેલા છે અને બહુ લાંબે સુધી લાઇન લાગેલી છે. તો આપણે આગળ જવાનું છે અને જોવાનું છે કે કેટલા લોકો જમી રહ્યા છે તે વિડીયોમાં રહેજો અને શું શું જમવાનું છે તે પણ તમને જણાવવાનું છે. તો આગળ આપ જોઈ શકો છો કે બધું પબ્લિક અત્યારે પ્રસાદ લઈ રહ્યું છે અહીંયા અને બહુ ઝાઝી સંખ્યામાં એવું લાગે છે કે પ્રસાદ અત્યારે ચાલી રહ્યો છે. તો પ્રસાદમાં શું શું તે પણ આપણે જોવાનું છે. દોસ્તો આપ જોઈ શકો છો કે ખૂબ ઝાઝી સંખ્યામાં જે આઈટમ છે તે જમવાની અત્યારે ચાલી રહી છે. તો શું શું જમે છે તે લોકો આપણે જોઈએ. આપ જોઈ શકો છો કે મિત્રો આ છે મોહન થાળની ચોકી, જે જોરદાર છે તે અહીંયા જે લગ્ન ચાલી રહ્યા છે ત્યાં લોકોને જમવામાં આપી રહ્યા છે. તો બુંદી પણ છે ને ગાંઠિયા છે આ બાજુ અને આ બાજુ રોટલી પણ છે આપ જોઈ શકો છો. અને હજી આગળ જવાનું છે તો આ બાજુ શાક પણ છે અને આગળ દાળ ભાત પણ છે. દોસ્તો આ છે દાળ અને આગળ ભાત છે. તો અહીંયા લોકો સારી રીતે સેવા પણ કરી રહ્યા છે અને આ બાજુ સાસ છે તે દાદા દઈ રહ્યા છે, બહુ સારી રીતે સેવા આપી રહ્યા છે અહીંયા. દોસ્તો આપ જોઈ શકો છો કે આતુભાઈ ને નીતેશભાઈ અત્યારે જમી રહ્યા છે. તો તમને નજીકથી બતાવી દઉં કે આપ જોઈ લો કે જમવાનું આ રીતનું છે બધું.